નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક અને ઘણી બધી પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે અને ઘણા બધા કન્ફ્યુઝન હોય છે, અને બીજી બાબત ધોરણ 9-12 ની અંદર પણ આ ટોપિક આવે છે, પણ વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે ક્યાં લિટલ વાપરવું, ક્યાં અલિટલ વાપરવું કે ક્યાં ધ લિટલ વાપરવું. તો આ બધાનું સોલ્યુશન સરળ ભાષામાં અને સરળ સમજૂતીમાં તમને સમજાય એ રીતે સમજાવવામાં આવે છે. હવે સમજીએ કે પેલા ત્રણેયનો અર્થ શું છે અને ત્રણેય ક્યાં વપરાય છે. પહેલી બાબત કે લિટલ, અલિટલ ને ધ લિટલ, એનો મતલબ સાહેબ થોડું થોડું પ્રમાણ જે કઈ હોય એ પ્રમાણે. કેવી રીતે? તો કે લિટલ શબ્દ જે છે એ લિટલ શબ્દ સાવ નહીં એટલે કે નકારાત્મક અર્થ દર્શાવે છે. એટલે કે એટલું પ્રમાણ કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રવાહી છે કે કોઈ પણ જથ્થાદર્શક વસ્તુ છે એનું પ્રમાણ નહીવત હોય, એટલે કે હું એનો ઉપયોગમાં ન લઈ શકું એટલું પ્રમાણ હોય તો આપણે એના માટે લિટલ વાપરીએ છીએ. પછી આવે છે અલિટલ, એટલે કે આ જે છે લિટલ એ નકારાત્મક અર્થ દર્શાવે, પણ આગળ એ પછી લિટલ શબ્દ આવે એટલે સમજવાનું કે હકારાત્મક અર્થ દર્શાવતો શબ્દ છે. એટલે કે એવું પ્રમાણ બહુ જ ઓછું, એટલે કે કમસે કમ એને આપણે ઉપયોગમાં લઈ શકાય, કોઈ પણ પ્રવાહી કે જથ્થાને ઉપયોગમાં લઈ શકાય એટલું પ્રમાણ દર્શાવવું હોય એટલે આપણે લખીએ અલિટલ. પછી છે ધ લિટલ. ધ લિટલ એટલે આપણી પાસે જે કઈ થોડું પ્રમાણ છે એ બધું જ ઉપયોગમાં લઈ લેવું, એટલે જે છે તેમાંથી બધું જ ઉપયોગમાં લઈ લેવું એવું દર્શાવવા માટે ધ લિટલ વપરાય છે. તો આ ત્રણેયનો અલગ અલગ ઉપયોગ આ છે. પહેલી બાબત કે જ્યારે આપણે ત્રણેય આધારિત ખાલી જગ્યા આવે ત્યારે શું જોવાનું? તો ભાઈ પહેલાથી જોવાનું કે ભાઈ નકારાત્મક બાબત છે કે નહીં. જો નકારાત્મક બાબત હોય, ઉપયોગ ન લઈ શકે એટલું પ્રમાણ હોય, હા નહીવત પ્રમાણ એવું દર્શાવવાની વાક્યની અંદર વાત કરી હોય તો આપણે લઈશું લિટલ. પછી એટલું પ્રમાણ હોય જેને કમસે કમ આપણે ઉપયોગમાં લઈ શકીએ એવું પ્રમાણ દર્શાવવું હોય, એટલે કે હકારાત્મક અર્થ દર્શાવવાનો હોય એટલે આપણે લઈશું અહીંયા અલિટલ. અને જે છે બધું જ આપણે લેવાની વાત કરવાની હોય કે થોડામાંથી જે કઈ થોડું છે એ બધું જ આપણે લેવાની વાત કરીએ ત્યારે સમજવાનું કે ત્યાં ધ લિટલ આવશે. ઓકે, સમજાઈ ગયું. હવે આપણે આગળ વધીએ. તો કે લિટલ, અલિટલ ને ધ લિટલ ક્યાં વપરાય એ ખાસ સમજવાનું છે, કેનો ઉપયોગ ક્યાં થાય, કેવા શબ્દોની આગળ વપરાય એ પણ આપણી પાસે માહિતી હોવી જરૂરી છે. ઘણી બધી બુક્સ ની અંદર આની બધી માહિતી હોતી નથી કે લિટલ, અલિટલ કે ધ લિટલ નો ઉપયોગ ક્યાં થાય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કે પ્રવાહી દર્શક કે જથ્થા દર્શક કે ભાવવાચક નામની આગળ વપરાય છે, એટલે લિટલ, અલિટલ અને ધ લિટલ આવા જે નામો જે છે એની આગળ વપરાય છે. તો પેલા જે પ્રવાહી દર્શક નામ એટલે કેવા નામ? તો કે વોટર, પાણી, મિલ્ક અને પેટ્રોલ આ બધું પ્રવાહી છે, તો આ પ્રવાહી દર્શક નામ કહેવાય. બીજા ઘણા બધા પ્રવાહી દર્શક નામ હોય, એટલે કોઈ પણ પ્રવાહી દર્શક નામ આવે એટલે આપણે શું કે લિટલ, અલિટલ કે ધ લિટલ વાપરી શકીએ. પછી બીજી બાબત, જથ્થા દર્શક કે ભાવવાચક નામ. હવે જથ્થા દર્શક નામ કેવું હોય? જે જથ્થો દર્શાવતું હોય, જેને તોલી કે માપી શકાતું હોય, જેમ કે વીટ, રાઈસ અને મિલ્ટન. વીટ એટલે ઘઉં, રાઈસ એટલે ચોખા અને મિલ્ટન એટલે બાજરો. એના પછી છે ભાવવાચક નામ. ભાવવાચક નામ કેવું? એટલે આપણે ઇમોશન જે છે એટલે આપણે એમ કહીએ લવ, પ્રેમ, હોપ એટલે આશા અને એંગર એટલે ગુસ્સો. તો અલગ અલગ પ્રકારના જે ભાવ જે છે એની આગળ પણ આપણે લિટલ, અલિટલ કે ધ લિટલ વાપરીએ છીએ. ત્યાર પછી બીજે ક્યાં વપરાય છે તો એ જોઈએ. તો કે ટાઈમ અને મની, વાક્યમાં ક્યાંય ટાઈમ કે મની શબ્દ આપેલા હોય એની પહેલા એટલે કે એની આગળ પણ લિટલ, અલિટલ કે ધ લિટલ વપરાય છે. અને બીજી બાબત યાદ રાખવાની કે લિટલ, અલિટલ ને ધ લિટલ છે ખાસ કરીને ખાલી જગ્યા પછી એક વચન નામ હોય અને આમાંથી નામ આવતું હોય એ પ્રમાણે જ વપરાય છે. બહુવચન નામની આગળ ક્યારેય લિટલ, અલિટલ કે ધ લિટલ વપરાતું જ નથી.
આ ખાસ યાદ રાખ્યું. અને ઈ જે નામ હોય ને એ ખાસ કરીને ગણી ન શકાય એવા એક વચન નામ હોય છે. હવે આપણે આના આધારિત ખાલી જગ્યા જોઈએ. ચલો, ધેર ઇઝ ખાલી જગ્યા પેટ્રોલ ઇન માય બાઇક, આઈ કાન્ટ ગો આઉટસાઇડ. હવે શું કે છે, આઈ કાન્ટ ગો આઉટસાઇડ એટલે કે હું બહાર જઈ શકતો નથી, એટલું પેટ્રોલ મારી બાઇકમાં હશે. હવે ક્યારે બાઇક બહાર ન જઈ શકીએ, કે હા નહીવત પ્રમાણમાં પેટ્રોલ હોય તો આપણે બહાર જઈ શકીએ નહીં, થોડું હોય તો ઉપયોગમાં લઈ શકાય, પણ અહીંયા આઈ કાન્ટ ગો આઉટસાઇડ બહાર જઈ શકતા જ નથી, એટલે કે નહીવત પ્રમાણ હશે. તો નહીવત પ્રમાણ હોય ત્યારે મેં તમને કીધું કે અહીંયા જુઓ નકારાત્મક અર્થ દર્શાવે, નહીવત પ્રમાણ હોય એટલે લિટલ શબ્દ આવે. ચલો બીજી ખાલી જગ્યા જોઈએ. લિટલ અ લિટલ ને ધ લિટલ માં ખાસ યાદ રાખજો, વાક્યને વાંચ્યા પછી એને સમજીને એનો જવાબ લખવાનો રહેશે, એટલે કન્ફ્યુઝન ન થાય. કેમ કે બધી વસ્તુ આ જે કઈ નામ આવશે ખાલી જગ્યાની પાછળ તો વપરાય જ છે, પણ એ વાક્યના ભાવ પ્રમાણે વાક્યના અર્થ પ્રમાણે વાપરવાના છે. બીજું જોઈએ, આઈ હેવ ખાલી જગ્યા મની ટુ બાય ફિલ્મ ટિકિટ્સ. હવે મારી પાસે એટલા પૈસા હશે જેથી હું ફિલ્મ ટિકિટ્સ ખરીદી શકું. હાવ તો નહીં જોવાય, ખરીદી શકવાની કીધું, ટુ બાય ફિલ્મ ટિકિટ્સ, હું ખરીદી શકીશ, એટલે કમસે કમ એટલા પૈસા તો છે જ થોડા કે હું ફિલ્મ ટિકિટ્સ ખરીદી શકું. એટલે કે અહીંયા લિટરલી તો વાત જ નથી, કેમ કે હાવ ન હોય તો ન ખરીદી શકે, પણ ખરીદી શકે એવી વાત છે. તો એવી બાબત આવે ને આપણે શું વાપરશું, અ લિટર, કે જે ખરા હકારાત્મક અર્થ લખે, કેવું હકારાત્મક અર્થ દર્શાવે છે, એટલે હું લઈ શકીશ અ લિટર. ત્રીજી ખાલી જગ્યા, આઈ ડ્રિંક ખાલી જગ્યા વોટર ધેર ઇન ધ બોટલ. આઈ ડ્રિંક એટલે મેં પાણી પીધું, કેટલું કે ધેર ઇન ધ બોટલ, બોટલમાં હતું ને બધું પી લીધું. એટલે તમને હમણાં જ વાત કરી, થોડામાં જેટલું છે તે બધું જ પી લેવાની વાત આવે તો તે બધું જ લઈ લેવાની વાત આવે, એટલે વાપરશો અહીં શું વાપરશું, ધ લિટર. આગળ વધીએ, વી વેર બિઝી, અમે વ્યસ્ત હતા. વી હેડ ખાલી જગ્યા ટાઈમ. હવે કોઈ વ્યક્તિ વ્યસ્ત હોય એટલે પોતાના કામમાં વ્યસ્ત હોય તેની પાસે ટાઈમ તો હોય નહીં, એનો મતલબ શું કે ટાઈમ ન હોય અથવા નહીવત ટાઈમ હોય. હાઉ ન હોય બરાબર જ, ત્યારે તમને કીધું કે શું નહીવત નકારાત્મક વાત આવે છે, તો હાઉ ઓછો ટાઈમ છે એવું દર્શાવવાનું છે, નહીં શબ્દ આવશે લિટલ. હવે વાંચો તો, વી વેર બિઝી, અમે વ્યસ્ત હતા, વી હેડ લિટલ ટાઈમ, મારી પાસે હાવ નહીવત એટલે સાવ ટાઈમ જ હતો, એવું આપણે વાક્ય કહી શકીએ. એના પછી પાંચમી ખાલી જગ્યા મેં અહીંયા રાઉન્ડ લાલ રાઉન્ડ મારેલ છે. એ લાલ રાઉન્ડ એટલે કરેલ છે કે આ ખાલી જગ્યા 8-10 પરીક્ષાઓની અંદર ઘણી વખત પૂછાયેલી છે, અને ઘણી વખત ઘણા બધાને વિદ્યાર્થીઓને ખાસ કન્ફ્યુઝન થાય છે, એ કન્ફ્યુઝન ન થાય એટલે વ્યવસ્થિત સમજાવું છું. ચલો સમજીએ, ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ, બરાબર. હવે કેવું લર્નિંગ, લર્નિંગ એટલે શિક્ષણ, જ્ઞાન ઇઝ અ ડેન્જરસ, ભયંકર વસ્તુ છે. તો કેવું જ્ઞાન, તો પહેલી બાબત, હાવ જ્ઞાન ન હોય તો ભયંકર હોવાની વાત નથી, જ્ઞાન હોય તો ભયંકર થાય, સાવ જ્ઞાન ન હોય એને તો કોઈ પ્રશ્ન નથી, વધારે હોય તો ડેન્જર નો હોય, કેમ કે એની પાસે બધું જ જ્ઞાન છે. હવે ઓપ્શન કેવો વધ્યો, અ લિટલ, થોડું જ્ઞાન, અલ્પ જ્ઞાન, કે થોડું જ્ઞાન હોય ને ઈ ડેન્જરસ વસ્તુ જેમ કહી શકાય, એના માટે જવાબ આવશે અ લિટલ. ચલો આગળ વધીએ, હી ડ્રેન્ક ઓફ ખાલી જગ્યા મિલ્ક વી હેડ. હવે જેટલું અમારી પાસે દૂધ હતું તે બધું જ દૂધ તે પી ગયો, એવું કહે છે. હી ડ્રેન્ક ઓફ એટલે દૂધ પી ગયો, કેટલું, વી હેડ, અમારી પાસે જેટલું હતું તે બધું જ પી ગયો, એટલે એમ જેમાંથી જે થોડામાંથી જેટલું છે તે બધું જ, એટલે અમારી પાસે જે કઈ થોડું દૂધ હતું એ બધું જ તે પી ગયો, અહીંયા બધું જ જે છે સંપૂર્ણ દૂધ
પી જવાની વાત આવે છે એટલે આપણે એમાં કરશું ધ લિટલ. ચલો કમ્પ્લીટ. એના પછી વુડ યુ લાઈક ખાલી જગ્યા જામ ઓન યોર બ્રેડ, એટલે શું તમે બ્રેડ ઉપર થોડોક જામ ફાવશે એવું પૂછવું હોય, વુડ યુ એક વિનંતી કરીને પૂછવા માટે પ્રશ્ન હોય છે. વુડ યુ લાઈક ખાલી જગ્યા જામ ઓન યોર બ્રેડ. પહેલી બાબત કે કોઈ વ્યક્તિને આપણે એટલો તો જામ ન આપીએ, નહીવત તો જામ આપવાની વાત જ નથી. બીજી બાબત જે છે બધું આપવાની વાત નહીં, પૂછીએ છીએ, પૂછીએ એટલે બધું આપવાની વાત આવે નહીં, એટલે કે થોડો જામ તમને બ્રેડ ઉપર ફાવશે એવું પૂછવાનું છે. તો અહીંયા જે થોડું જે છે એક હકારાત્મક અર્થ દર્શાવે છે એટલે અહીંયા આપણે વાપરશું અ લિટલ. આ પ્રમાણે પૂરાય છે ખાલી જગ્યા. એના પછી આઠમી ખાલી જગ્યા, ખાલી જગ્યા પછી ફૂડ ધ પુઅર હેડ વોઝ ઓલસો ડિસ્ટ્રોયડ ઇન ફ્રુટ્સ. હવે એવું કહે છે કે ગરીબ, પુઅર એટલે ગરીબ, ગરીબ લોકો પાસે જે કઈ થોડું ઘણું ખોરાક જે કે અનાજ જે હતું એ બધું જ વોઝ ડિસ્ટ્રોયડ ઇન ફ્રુટ્સ, પુર ની અંદર એ ડિસ્ટ્રોય નાશ પામી ગયું છે. નાશ એટલે જે કઈ એમની પાસે હતું એ બધું જ નાશ પામે છે, એટલે જે કઈ થોડું ઘણું હતું એ બધું જ નાશ પામે, એટલે કે બધું જ દર્શાવવું હોય એ કીધું કે થોડામાં જેટલું છે તે બધું જ નાશ પામ્યું છે એવું દર્શાવવા માટે અહીંયા આપણે વાપરશું ધ લિટલ. બસ આ રીતે તમે દરેક ખાલી જગ્યાને છે એ ખૂબ સરળતાથી અને વ્યવસ્થિત સમજીને પૂરી શકો છો. માત્ર યાદ રાખવાનું છે કે લિટલ, અ લિટલ અને ધ લિટલ નો અર્થ અને સમજ અને પ્રેક્ટિસ દ્વારા તમને સરળતાથી આવી જશે. તેમ છતાં કોઈ પ્રશ્નો હોય તમારી કોમેન્ટ બોક્સમાં લખી નાખજો અથવા અમારા વોટ્સએપ નંબર પર તમે પ્રશ્નો મોકલી શકો છો, તો જેના જવાબ અમે તમને સમયે અને સમયાંતરે તમને મોકલી આપશું. તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો, બને એટલા વિદ્યાર્થી સુધી મોકલો જેથી સરળતાથી શીખી શકે. ધન્યવાદ. થેન્ક યુ.